ગુજરાત ગુજરાત માધ્યમિક શિક્ષણ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા અને બાયસેકના માધ્યમથી ધોરણ અગિયાર સાયન્સ જીવવિજ્ઞાનના ચેપ્ટર બાવીસમાં અંતઃસ્ત્રાવોના એક પ્રથમ ભાગને લઈને હું આપની સમક્ષ રાજીવ જોશી સર્વવિદ્યાલય હાઈસ્કૂલ કડીથી ઉપસ્થિત થયો છું તો હવે આપણે રાસાયણિક સહનિયમન અને સંકલન એ ચેપ્ટરની વિગતવાર ચર્ચા કરીશું અંતસ્ત્રાવી ગ્રંથિઓ અને અંતસ્ત્રાવો વિશેનો ખ્યાલ કેવી રીતે મેળવી શકાય તો સામાન્ય રીતે અંતસ્ત્રાવી ગ્રંથિઓ કોઈ નલિકા ધરાવતી નથી માટે તેને નલિકારિત ગ્રંથિઓ કહેવામાં આવે છે તેઓના સ્ત્રાવને અંતસ્ત્રાવ તરીકે ઓળખવામાં આવે છે જેને આપણે સામાન્ય અંગ્રેજીમાં હોર્મોન્સ તરીકે ઓળખીએ છીએ જ્યારે ઉત્સેચક હોય એને સામાન્ય રીતે આપણે એન્જાઇમ્સ તરીકે ઓળખીએ છીએ પારંપરિક વ્યાખ્યા પ્રમાણે અંતસ્ત્રાવો એ અંતસ્ત્રાવી ગ્રંથિ દ્વારા નિર્માણ પામતા અને રુધિરમાં મુક્ત થતાં અને વહન પામી દૂરના લક્ષ્ય અંગોને અસર કરતા રસાયણો છે એનો મતલબ એ થયો કે અંતઃસ્ત્રાવ પેદા શરીરના કોઈ અન્ય ભાગમાં થાય છે અને એની અસર જે તે જરૂરિયાત મુજબના અંગ ઉપર થાય છે અર્નેસ્ટ એચ સ્ટર્લિંગ ઓગણીસો પાંચમાં સૌ પ્રથમવાર અંતઃસ્ત્રાવ એવો શબ્દ એણે આપ્યો હતો અને કયો અંતઃસ્ત્રાવ સૌથી પહેલાં પૂછાયો શોધાયો એવું જો પૂછવામાં આવે તો એ સિક્રિટીન નામનો અંતઃસ્ત્રાવ હતો તેમજ બે અંગ્રેજ વૈજ્ઞાનિકો વિલિયમ એમ બેલિસ અને આર્નેસ્ટ એચ સ્ટર્લિંગ દ્વારા ઓગણીસો ત્રણમાં અંતઃસ્ત્રાવ વિશેનો ખ્યાલ સ્પષ્ટ થયો પરંતુ સૌ પ્રથમવાર છૂટો પડેલો અંતઃસ્ત્રાવ એ ઇન્સ્યુલિન હતો જે બેન્ટિંગ અને મેકલોડ નામના વૈજ્ઞાનિકોએ એના ઉપર સૌથી વિશેષ સૌથી પહેલું કાર્ય કર્યું હતું મોટાભાગના અંતઃસ્ત્રાવના અણુ નાના છે અને તેનો અણુભાર ઓછો છે તેઓ ખૂબ ઓછી સાંદ્રતામાં અસર કરે છે જેમ કે પિકોગ્રામ નેનોગ્રામ અથવા માઇક્રોગ્રામ અંતસ્ત્રાવ પાણીમાં દ્રાવ્યો હોય છે અને પેશીઓમાં એ સરળતાથી પ્રસરણ પામી શકે છે અંતસ્ત્રાવો પોતાની નિયામકી અસર દરમિયાન વપરાઈ જાય છે જોકે એમાં થાઇરોક્સિન છે એ અપવાદરૂપ છે અંતસ્ત્રાવ ખૂબ જ અલ્પ માત્રામાં ઉત્પન્ન થાય છે કારણ કે તે અતિક્રિયાશીલ હોય છે એટલે એનું પ્રમાણ શરીરમાં બહુ જ ઓછું પેદા થાય છે એમ કહી શકાય વર્તમાન વૈજ્ઞાનિક વ્યાખ્યા પ્રમાણે જોઈએ તો અંતસ્ત્રાવ આંતરકોષીય સંદેશાવાહકો તરીકે વર્તા અને ઓછી માત્રામાં ઉત્પન્ન થતાં બિન પોષક રસાયણ તરીકે ઓળખવામાં આવે છે ખાસ કરીને અપૃષ્ઠવંશી જે પ્રાણીઓ છે એ ખૂબ જ ઓછા અંતસ્ત્રાવ ધરાવે છે અને એનું અંતસ્ત્રાવી તંત્ર પણ ખૂબ સરળ છે જ્યારે પૃષ્ઠવંશી પ્રાણીઓમાં અંતસ્ત્રાવ એક ખૂબ વધારે પ્રમાણમાં અને મોટી સંખ્યામાં રસાયણો અંતસ્ત્રાવ તરીકે વર્તી અને સહનિયમન પ્રદાન કરતા હોય છે માનવ તંત્ર આપણે જોવા જઈએ તો શીર્ષની અંદર પિચ્યુટરી ગ્લેન્ડ છે પછી ઉરાસ અને ઉદરનો પ્રદેશ આવે તો એમાં થાઇરોઇડ ગ્રંથિ છે પછી સ્વાદોપિંડ છે કિડની છે એના ઉપર એડિનલ ગ્રંથિ છે અને નર અને માદાના જાતીય લક્ષણો જેમાંથી પેદા થાય છે એ શુક્રપિંડ અને અન્નપિંડને આપણે અંતસ્ત્રાવી ગ્રંથિનો ભાગ ગણીએ છીએ અંતસ્ત્રાવી ગ્રંથિઓ અને શરીરના વિવિધ ભાગોમાં સ્થાન પામેલ પેશીઓ કે કોષોનો સમૂહ કે જે અંતસ્ત્રાવ ઉત્પન્ન કરે છે એ અંતસ્ત્રાવી તંત્ર બનાવવાનું કાર્ય કરે છે ખાસ કરીને પિચ્યુટરી પિનિયલ થાઇરોઈડ એડ્રિનલ પાદુપીંડ પેરાથાઇરોઇડ થાઇમસ અને જનનપિંડ ખાસ કરીને પુરુષોમાં એ શુક્રપિંડ તરીકે અને સ્ત્રીઓમાં એ અન્નપીંડ તરીકે ઓળખાય છે આ ઉપરાંત કેટલાક અન્ય અંગો જેવા કે જઠરનો આંતરિક માર્ગ છે યકૃત મૂત્રપિંડ હૃદય એ પણ એના વ્યક્તિગત અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરતા હોય છે હવે અંતસ્ત્રાવો જ્યાંથી ક્રિયાશીલ બને છે એ સૌથી પાયાનો એકમ છે મગજનો ભાગ છે જેને આપણે હાઈપોથેલેમસ તરીકે ઓળખીશું અને એની સાથે તમે જોઈ શકો છો કે આ એરોજાય છે એ હાઈપોથેલેમસનો ભાગ છે અને આ પિચ્યુટરી ગ્રંથિનો ભાગ છે હાઈપોથેલેમસ એ અગ્ર મગજમાં આવેલ આંતરમસ્તિષ્કનું તળિયું છે અને તે શરીરના વિવિધ કાર્યોનું નિયમન કરે છે હાઈપોથેલેમસ એ ચિત્તાશ્રાવી કોષ તરીકે જાણીતા ચિત્તાકોષોના બનેલા કેન્દ્રો ધરાવે છે જે અંતસ્ત્રાઓનું નિર્માણ કરે છે આ અંતસ્ત્રાવી પિચ્યુટરીના અંતસ્ત્રાવનું સંશ્લેષણ તથા સ્ત્રાવોનું નિયમન કરે છે જોકે હાઇપોથેલેમસ દ્વારા બે પ્રકારના અંતસ્ત્રાવ ઉત્પન્ન થાય છે એક રિલીઝિંગ હોર્મોન્સ આરએચકીએ છે જે પિચ્યુટરી અંતસ્ત્રના અંતસ્ત્રાઓને ઉત્તેજે છે અને અવરોધવાનું જે કામ કરે છે હિનિબિટ કરવાનું કામ કરે છે એને આઈ આર એચ તરીકે ઓળખીએ છીએ આપણે દાખલા તરીકે જોઈએ તો હાઇપોથેલેમિક અંતસ્ત્રાવ કે જે ગોને જેને ટ્રોપિંગ રિલીઝિંગ હોર્મોન્સ જીએનઆરએચ તરીકે ઓળખીએ છીએ જે પિચ્યુટરીમાં સંશ્લેષણને ઉત્તેજિત કરી અને ગોનેડોટ્રોફિનને મુક્ત કરે છે બીજી બાજુ હાઈપોથેલેમસમાંનો સોમેટ્રોસ્ટેનિન છે એ પિચ્યુટરીમાંના વૃદ્ધિ અંતસ્ત્રાવને મુક્ત થતો અટકાવે છે એટલે એકનું કાર્ય છે એ મુક્ત કરવાનું છે તો બીજાનું કાર્ય છે એ એને અટકાવવાનું છે આ અંતસ્ત્રાવો હાઇપોથેલેમિક ચેતાકોષમાં સર્જાય છે અને ચેતાક્ષમાંથી પસાર થઈ ચેતાના અંતિમ છેડે મુક્ત થાય છે આ અંતસ્ત્રાવો નિવાહિકા પરિવહન તંત્ર દ્વારા પિચ્યુટરી ગ્રંથિ સુધી પહોંચી અને અગ્ર પિચ્યુટરી ગ્રંથિના કાર્યોનું નિયમન કરે છે પશુ પિચ્યુટરી ગ્રંથિ છે એ હાઇપોથેલેમસના સીધા ચેતા નિયમન હેઠળ હોય છે અહીંયા પિચ્યુટરી ગ્રંથિનો એક ભાગ મૂક્યો છે તમે એને બરોબર રીતે નિહાળો એના બે ભાગ તમને સ્પષ્ટ રીતે દેખાતા જોવા મળે છે હવે એના સ્થાનના અનુસંધાનમાં જોઈએ તો સેલા ટર્સિકા કરીને ઓળખાતો ભાગ છે અસ્થિગુહામાં પિચ્યુટરી ગ્રંથિ આવેલી છે તથા હાઇપોથેલેમસ સાથે એક દંડ વડે જોડાયેલી છે તે અંતસ્થ રચનાની દ્રષ્ટિએ એડિનો હાઇપોફાઇસિસ અને ન્યુરો હાઇપોફાઇસિસમાં વિભાજીત થાય છે એડિનો બે ભાગ ધરાવે છે જે દૂરસ્થ ભાગ અને મધ્ય ભાગ તરીકે ઓળખાય છે દૂરસ્થ ભાગ વિસ્તાર સામાન્ય રીતે અગ્ર પિચ્યુટરી તરીકે ઓળખાય છે હવે આપણે ખાસ કરીને અગ્ર પિચ્યુટરી ગ્રંથિ વિશેનો ખ્યાલ મેળવીએ જે વૃદ્ધિ અંતસ્ત્રાવ એટલે કે ગ્રોથ હોર્મોન્સ પ્રોલેક્ટિંગ થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ એટલે કે ટીએસએચ તરીકે ઓળખાય છે એડ્રેનોકોર્ટિકોટ્રોપિક હોર્મોન્સ એટલે એને એસીટીએચ તરીકે ઓળખીએ છીએ આપણે એલએચ એટલે ન્યુટ્રલાઇઝિંગ હોર્મોન્સ અને એફએસએચ એટલે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ અંતસ્ત્રાવ ઉત્પન્ન કરે છે જ્યારે મધ્યભાગ જે છે એ ફક્ત એક જ એમએસએચ એટલે કે મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ અંતસ્ત્રાવ પેદા કરે છે જો કે મનુષ્યના મધ્યભાગે લગભગ દૂરસ્થ ભાગ સાથે ભળી ગયેલો હોય છે એટલે ન્યુરોહાઈપોફાઈસિસ એ પશ્ચપિટરી ગ્રંથિ તરીકે પણ ઓળખાય છે જે ઓક્સિટોસિન અને વાસોપ્રેસિન કહેવાતા બે અંતસ્ત્રાઓનો સંગ્રહ અને સ્ત્રાવ કરે છે ખરેખર આ બંને અંતસ્ત્રાવો જે છે એ હાઈપોથેલેમસ દ્વારા સંશ્લેષણ પામે છે અને તેનું ચેતાક્ષ દ્વારા ન્યુરો તરફ વહન થાય છે હવે આપણે વ્યક્તિગત અંતસ્ત્રાવની માહિતી મેળવીએ તો પહેલો છે ગ્રોથ હોર્મોન્સ સામાન્ય રીતે જો ગ્રોથ હોર્મોન્સનો વધુ પડતો સ્ત્રાવ થાય તો શરીરની અસામાન્ય વૃદ્ધિ તરીકેને ઓળખવામાં આવે છે ખાસ કરીને મહાકાયતા સર્જે છે તથા વૃદ્ધિ અંતસ્ત્રાવનો ઓછો સ્ત્રાવ થાય તો વૃદ્ધિને કુંઠિત કરે છે જેના પરિણામે પિચ્યુટરીની વામનતા તરીકે ઓળખવામાં આવે છે અહીંયા એકસાથે દુનિયાના સૌથી ઊંચા વ્યક્તિનું એક ચિત્ર મૂક્યું છે અને એક ફોટોગ્રાફ્સ દુનિયાના સૌથી નાના વ્યક્તિનું છે તો તમે જોઈ શકો છો કે જરૂરિયાત કરતાં વધારે અંતસ્ત્રાવ પેદા થાય તો એના શરીર ઉપર શું અસર પડે છે અને જરૂરિયાત કરતાં ઓછો અંતસ્ત્રાવ પેદા થાય તો શરીર ઉપર શું અસર પડે છે પુખ્ત વ્યક્તિમાં વૃદ્ધિ અંતઃસ્ત્રાવનો વધુ પડતો સ્ત્રાવ થાય અને એ વચગાળાની ઉંમરમાં તો ગંભીર શારીરિક પરિવર્તન પ્રેરે છે ખાસ કરીને ચહેરામાં વિરૂપતા આવે છે જેને એક્રોમિગિલી તરીકે ઓળખવામાં આવે છે તમે અહીંયા જોઈ શકો છો કે એ ચહેરો છે એ બેડોળ બને છે અને ગંભીર ગૂંચવણ અને ક સમયે મૃત્યુ તરફ એ દોરી જાય છે શરૂઆતના તબક્કામાં તેનું નિદાન મુશ્કેલ છે અને ઘણી વખત નોંધપાત્ર રીતે બાહ્ય શારીરિક લક્ષણો પ્રદર્શિત થાય નહીં ત્યાં સુધી એટલે કે વર્ષો સુધી તેનું નિદાન થઈ શકતું નથી પછીનો અંતસ્ત્રાવ છે પ્રોલેક્ટિન પ્રોલેક્ટિન એ ગ્રંથિના વિકાસ અને તેમાં દૂધના સ્ત્રાવનું નિયમન કરે છે પણ ખાસ કરીને ગ્રંથિમાંથી દૂધની પ્રાપ્તિ ત્યારે જ થાય જ્યારે સ્ત્રીમાં સંતાનનો જન્મ થાય સંતાનના જન્મ પછીના થોડીક મિનિટોમાં જ કોઈપણ સસ્તન વર્ગના પ્રાણીઓની આ ખાસિયત છે કે જ્યારે ગર્ભસ્થ અવસ્થામાં બાળક અથવા તો કોઈ બચ્ચું વિકસે છે પ્રાણીમાં ત્યારે ગર્ભાવસ્થા દરમિયાન સનગ્રંથિમાંથી દૂધનો સ્ત્રાવ શક્ય નથી પણ જેવું પ્રસુતિનું કાર્ય પૂર્ણ થાય છે કે તરત જ બાળક કે પ્રાણીના બચ્ચાના વિકાસ માટે માતાના શરીરમાંથી દૂધનો સ્ત્રાવ અવશ્ય થતો જોવા મળે છે બીજો લઈએ છીએ થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ ટીએસએચ જે થાઇરોઇડ ગ્રંથિ તેના અંતઃસ્ત્રાવના સંશ્લેષણને અને સ્ત્રાવને ઉત્તેજે છે બીજું છે ટ્રોફિક હોર્મોન્સ જે એડિનલ બાહેકને ઉત્તેજિત કરી ગ્લુકોકોર્ટિકોઇડ પ્રકારના સ્ટીરોઇડ અંતસ્ત્રાવના સંશ્લેષણ અને સ્ત્રાવને ઉત્તેજવાનું કાર્ય કરે છે લ્યુટિનાઇઝિંગ હોર્મોન્સ એલએચ અને ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ એટલે કે એફએસએચ આ હોર્મોન જનનપિંડીય ક્રિયાઓને ઉત્તેજે છે તેથી તેને ગોનેડોટ્રોફિન્સ તરીકે ઓળખવામાં આવે છે નરની અંદર ખાસ કરીને શુક્રપિંડમાંથી જે સ્ત્રાવ પેદા થાય છે એને એન્ડ્રોજન સામૂહિક રીતે એન્ડ્રોજન અંતઃસ્ત્રાવ તરીકે ઓળખવામાં આવે છે અને ખાસ કરીને ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ અને એન્ડ્રોજન એ શુક્રકોષ જનનની જે ક્રિયા છે એ એના થકી એ નિયંત્રિત કરતા હોય છે માદામાં લ્યુટિનાઇઝિંગ હોર્મોન્સ પૂર્ણ પરિપક્વ પુટિકાઓ જેને આપણે ગ્રાફિયન પુટિકાઓ તરીકે ઓળખીએ છીએ એમાંથી અંડપાતની જે ક્રિયા થાય છે અને ત્યારબાદ અંડપુટિકામાંથી નિર્માણ પામતા કોર્પસ લ્યુટિયમને જાળવી રાખવાનું કાર્ય કરે છે માદામાં એફએસએચ અંડપુટિકાઓની વૃદ્ધિ અને વિકાસને ઉત્તેજે છે ટૂંકમાં અઠ્યાવીસ દિવસનું સ્ત્રીમાં જે સાયકલ ચાલે છે એમાં એકથી ચૌદ દિવસનો તબક્કો અને બીજા તબક્કામાં એમ અંડકોષનું નિર્માણ પામવું અને મુક્ત થવું એ બે બાબતો ઋતુચક્રની અંદર આપણે આગળના ચેપ્ટરમાં પાછા અભ્યાસમાં લઈશું વિગતે મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ તરીકે ઓળખાય છે ખાસ કરીને મેલેનોસાઇટ અસર જે છે એ ચામડીમાં રંગકણુંનું નિયમન કરે છે તમે જુઓ છો યુરોપિયન કન્ટ્રીના લોકોની સ્કીન અને આફ્રિકન કન્ટ્રીના લોકોની સ્કીન તો તમને ફર્ક દેખાય જ છે તો એ મેલેનિનનું પ્રમાણ વધે તો શામ વર્ણનરા લોકો બને છે અને મેલેનનું પ્રમાણ ઓછું પેદા થાય તો સ્કીન છે એ સ્નો વ્હાઈટ બને છે ઓક્સિટોસિન ખાસ કરીને સ્ત્રીના શરીરમાં અરેખિત સ્નાયુ છે એના સંકોચનને ઉત્તેજિત કરે છે અને માદામાં ગર્ભાશયનું બાળપ્રસવની ક્રિયા વખતે ઝડપી સંકોચન પ્રેરે છે અને ખાસ કરીને ગ્રંથિમાંથી દૂધનો સ્ત્રાવ કરે છે નવ માસ સુધી જ્યારે બાળક માતાના ઉદરમાં વિકસતું હોય ત્યારે ગર્ભાશયના મુખના સ્નાયુઓ એ એકદમ ગર્ભાશયના મુખને બંધ રાખે છે પણ જેવો પ્રસવની પીડાની શરૂઆત થાય છે એટલે સ્ત્રીની અંદર એ સ્નાયુઓ છે એ શિથિલ બને છે અને બાળક સરળતાથી ગર્ભાશયમાંથી બહાર આવી શકે છે હવેલીએ વેસોપ્રેસિન નામનો અંતસ્ત્રાવ અહીંયા મૂત્રપિંડ નલિકાની એક આકૃતિ મૂકી છે ખાસ કરીને મુખ્યત્વે મૂત્રપિંડ પર અસર કરે છે અને પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સનું મૂત્રપિંડ નિકાલના દુરસ્થ ગૂંચળાદાર નલિકાર દ્વારા થતાં પુનઃ શોષણને ઉત્તેજવાનું કાર્ય કરે છે આ રીતે મૂત્ર દ્વારા પાણીની ઘટને ઓછી કરે છે જેથી તેને એન્ટી ડાયોબેટિક હોર્મોન્સ તરીકે ઓળખવામાં આવે છે એટલે એક શરીરનો સામાન્ય રીતે રોલ એવો છે કે વધારે પાણી છે તો મૂત્ર કે પરસેવા સ્વરૂપે સમયાંતરે નિકાલ થતો હોય છે પણ પાણીની જરૂરિયાત છે એના કરતાં શરીરમાં પાણી ઓછું છે તો એનું નિકાલ કરવાની જગ્યાએ એનું નિયંત્રણ કરવું જરૂરી હોય છે એડીએચ એન્ટી હોર્મોન તરીકે ઓળખીએ છે તો એડીએચના સંશ્લેષણ અને સ્ત્રાવ ઉણપને પરિણામે મૂત્રપિંડની પાણી સંગ્રહ કરવાની ક્ષમતામાં ઘટાડો થાય છે જે તેના પાણીના વ્યય અને નિર્જલીકરણ તરફ દોરી જાય છે આ સ્થિતિ ડાયાબિટીસ ઇન્સિપિડિસ તરીકે પણ ઓળખાય છે શરીરમાં પાણીનું યોગ્ય પ્રમાણ જળવાય એ ખૂબ જરૂરી હોય છે હવે વાત કરીએ પિનિયલ ગ્રંથિની તો પિનિયલ ગ્રંથિ જે છે એ અગ્રમગજની બાજુએ આવેલી છે ખાસ કરીને મેલેટોનિન નામના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ અહીંયાથી છે અને આપણા શરીરનું જે જૈવિક ઘડિયાળ છે ચોવીસ કલાક જે તાલબદ્ધતા આપણા શરીરમાં છે આપણે સમયાંતરે જાગીએ છીએ થાક લાગે છે ઊંઘ આવે છે અથવા રોજિંદી જે ક્રિયાઓ કરીએ છીએ એ એક ટ્વેન્ટી ફોર અવર્સનું એક સાયકલ છે જે આ અંતરસ્રાવનો એનો રોલ ખૂબ મહત્ત્વનો છે ઉદાહરણ તરીકે આપણે ઊંઘવા જાગવાના ચક્રની સામાન્ય રીતે લયબદ્ધતા જે જળવાય છે એ એને આભારી છે શરીરનું તાપમાન જાળવવાનું કાર્ય કરે છે ચાયા ચાયાપેની ક્રિયા ઉપર પણ અસર કરે છે રંગકણોનું સર્જન કરે છે સ્ત્રીઓમાં માસિક ચક્રનું નિયમન કરે છે અને પ્રતિકાર ક્ષમતા ઉપર પણ એની અસર વિશેષ હોય છે ત્યાર પછી થાઇરોઇડ ગ્રંથિની વાત કરીએ તો થાઇરોઇડ ગ્રંથિ એ બે ખંડોની બનેલી છે અને શ્વાસનળીની બંને બાજુએ સ્થિત છે બંને ખંડો પાતળા સંયોજક પેશીના પટ્ટાથી જોડાયેલા હોય છે જેને સેતુ તરીકે આપણે ઓળખીએ છીએ થાઇરોઇડ ગ્રંથિ પુટિકાઓ અને આધારક પેશીઓની બનેલી હોય છે દરેક થાઇરોઇડ પુટિકા અવકાશને ઘેરતા પુટકીય કોષોથી નિર્મિત થયેલી હોય છે ખાસ કરીને આ પુટકીય કોષો બે પ્રકારના અંતસ્ત્રાઓ ટેટ્રા આઇડો અથવા થાઇરોક્સિન અને ટ્રાય આઇડો સંશ્લેષણ કરવાનું કાર્ય કરે છે થાઇરોઇડના અંતસ્ત્રાવના સંશ્લેષણના સામાન્ય દર માટે આયોડિનની આવશ્યકતા વિશેષ ગોયટર આપણા ખોરાકમાં આયોડિનના ઉણપના કારણે હાઈપો થાય અને થાઇરોઇડ ગ્રંથિનું વિસ્તરણ થાય છે જેને સામાન્ય રીતે ગોયટર કહીએ છીએ તમે આકૃતિમાં જોઈ શકો છો કે સામાન્ય વ્યક્તિ અને રોગગ્રસ્ત વ્યક્તિના ગળાનો જે ભાગ છે એમાં શું પરિવર્તન આવ્યું છે ગર્ભધારણ દરમિયાન હાઈપોથાઇરોડિઝમને કારણે ઉછરતા બાળકનો વિકાસ અને પરિપક્વતાને કુંઠિત ક્રિટિનિઝમ ખામીયુક્ત વિકાસ કહે છે ખાસ કરીને આવા બાળકો માનસિક રીતે મંદ હોય છે નીચો બુદ્ધિયાંક હોય છે અસામાન્ય ત્વચા છે અને બહેરા આ તરીકે એ ઓળખાય છે પુખ્ત સ્ત્રીઓમાં હાઈપોથાયરોડિઝમ થાય તો એના માસિક ચક્રમાં અનિયમિતતા આવે છે ખાસ કરીને થાઇરોઇડ ગ્રંથિના કેન્સરને કારણે અથવા થાઇરોઇડ ગ્રંથિની ગાંઠના વિકાસના કારણે થાઇરોઇડ અંતઃસ્ત્રાવના સંશ્લેષણ અને સ્ત્રાવનો દર અસામાન્ય રીતે ઉચ્ચ સ્તરે પહોંચી જાય છે આ સ્થિતિને હાઈપર કહેવામાં આવે છે જે શરીરની દેહધાર્મિક ક્રિયા ઉપર વિપરીત અસર કરે છે ખાસ કરીને વર્તમાન સમયમાં પુખ્તવય પછીની જે સ્ત્રીઓ છે લગભગ ચાલીસ પિસ્તાલીસ કે પચાસ વર્ષની આસપાસની સ્ત્રીઓમાં અત્યારે થાઇરોઇડને લગતા રોગોની સમસ્યાઓ સૌથી વધારે જોવા મળે છે થાઇરોઇડ અંતસ્ત્રાવ આધારભૂત ચયાપચયનો દર બેઝલ મેટાબોલિક રેટ એને જેને બીએમઆરના નિયમનમાં અગત્યનો ભાગ ભજવે છે આ બીએમઆર રેશિયો છે એ વ્યક્તિના રોજિંદા જીવન ઉપર ખૂબ જ અસર કરે છે આ અંતસ્ત્રાવ રક્તગણ ના નિર્માણમાં પણ મહત્ત્વનો ભાગ ભજવે છે થાઇરોઇડ અંતઃસ્ત્રાવ કાર્બોદિત પ્રોટીન અને ચરબીના ચાયાપચયના નિયંત્રણ ઉપર પણ સીધી અસર દાખવે છે પાણી અને ઇલેક્ટ્રોલાઇટનું સંતુલન પણ થાઇરોઇડ દ્વારા અસર પામીને જળવાતું હોય છે થાઇરોઇડ ગ્રંથિ ટીસીટી એટલે કે થાઇરો કેલ્શિટેનિન નામના પ્રોટીન અંતઃસ્ત્રાવનો પણ સ્ત્રાવ કરે છે જે રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ જાળવી રાખે છે અને ખાસ કરીને આંખો સાથે જે જોડાયેલું છે એ એક્ઝો એપ્થોલ્મિક ગોયટર જે હાઇપર સ્વરૂપ છે જે થાઇરોઇડ ગ્રંથિના કદમાં વધારો પ્રેરવાનું કાર્ય કરે છે આંખના ડોળા બહાર આવવા ચા દરમાં વધારો થવો વજનમાં ઘટાડો નોંધાય અને એને ગ્રેવ રોગ તરીકે પણ ઓળખાય છે તમે આકૃતિમાં સામાન્ય વ્યક્તિની આંખો અને અહીંયા ફોટોગ્રાફ્સમાં જે આંખ મૂકેલી છે એ તમે જોઈ શકો છો તરત જ એના પછી પેરાથાઈરોઇડ ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે પેલી ગ્રંથિ થાઇરોઇડ છે દ્વિખંડી અને ચતુષ્ખંડીય ગ્રંથિ એવા બે ભાગથી પણ ક્યારેક આને ઓળખવાનો પ્રયાસ કરવામાં આવે છે સ્થાન જોઈએ તો મનુષ્યમાં થાઈરોઈડ ગ્રંથિનો જે પાછળનો ભાગ બને એમાં ચાર પેરાથાઈરોઈડ ગ્રંથિઓ આવેલી છે જે અહીંયા પીળા રંગના સ્પોટ તમને દેખાય છે તે થાઈરોઈડ ગ્રંથિના બે ખંડો છે એ પૈકી દરેક ખંડમાં એક એક જોડ આવેલી છે એમ કહી શકાય પેરાથાઇરોઇડ ગ્રંથિઓ પેપ્ટાઇડ અંત્રાવ કે જેને પેરાથાઈરોડ અંતસ્ત્રાવ પીટીએચ તરીકે ઓળખવામાં આવે છે આ પીટીએચ છે એ ખાસ કરીને કેલ્શિયમ આયનોના પરિવહનના સ્તરો દ્વારા નિયંત્રણ છે કાર્ય તો પેરાથાઈરોઇડ હોર્મોન છે એ રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ વધારે છે પીટીએચ અસ્થિ ઉપર પણ અસર કરે છે અને અસ્થિ વિનાશકની પ્રક્રિયાને ઉત્તેજે છે એટલે કે હાડકા ઓગળે છે અથવા એમાંથી ખનિજ દ્રવ્યો છે છૂટા પડવા માટે પડવા માંડે છે અને વી ખનિજીકરણની ક્રિયા પણ કહેવામાં આવે છે પીટીએચ મૂત્રપિંડ નલિકા દ્વારા થતાં કેલ્શિયમના પુનઃ શોષણને ઉત્તેજિત કરે છે અને પાછી જ ખોરાકમાંથી કેલ્શિયમના શોષણમાંય વધારો કરે છે આમ એ સ્પષ્ટ છે કે પીટીએચ હાઈપર કેલ્શિયમિક અંતસ્ત્રાવ છે એટલે કે તે રુધિરમાં કેલ્શિયમનું સ્તર વધારે છે તે ટીસીટી એટલે કે થાઇરો કેલ્સિટોનિન સાથે મળી શરીરમાં કેલ્શિયમનું સંતુલન જાળવવા મહત્ત્વની ભૂમિકા ભજવે છે અહીંયા એક આકૃતિ મૂકી છે થાઇરો આપી છે અને બીજા અન્ય અંગો આપેલા છે તમે જોઈ શકો છો કે દરેકની કાર્યપદ્ધતિ કેવી રીતે અહીં નિયંત્રિત થયેલી છે હવે વારો લઈએ છીએ થાઇમસનો તો થાઇમસ ગ્રંથિ એ હૃદય અને મહાધમની પૃષ્ઠબાજુએ આવેલી ખંડીય રચના છે રોગ પ્રતિકારક તંત્રના વિકાસમાં થાઈમસ મુખ્ય ભૂમિકા ભજવે છે આ ગ્રંથી થાઇમોસિન તરીકે ઓળખાતા પેપ્ટાઇડ પ્રકારના અંતસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે અહીંયા હૃદયની રચના છે અને ઉપર શ્વાસથળીનો ભાગ છે અને આ જે ભાગ છે રાઈટ અને લેફ્ટ ભાગો આપેલા છે હવે અંતસ્ત્રાવની વાત કરીએ તો આ ગ્રંથિ થાઇમોસિન તરીકે ઓળખાતા પેપ્ટાઇડ અંતસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે ખાસ કરીને થાઇમોસિન ટી લસિકા કોષોના વિભેદનમાં મહત્વનો ભાગ ભજવે છે જે કોષીય પ્રતિકારકતા સેલ મેડિટેટેડ ઇમ્યુનિટી સી એમ આઈ પૂરું પાડવાનું કાર્ય કરે છે વધુમાં થાઇમોસિન એન્ટીબોડીના ઉત્પાદનને પ્રેરી હકારાત્મક પ્રતિકારકતા પૂરી પાડે છે એટલે વ્યક્તિની રોગપ્રતિકારકતા છે એ આની સાથે સંકળાયેલી છે થાઇમસ ગ્રંથિ વયોવૃદ્ધ વ્યક્તિઓમાં અવનત પામતી જોવા મળે છે અને પરિણામે એના શરીરમાં થાઇમોસિનના ઉત્પાદનમાં ઘટાડો થાય આના કારણે વૃદ્ધ વ્યક્તિઓમાં વિવિધ રોગો સર્જાય છે અને એની જે પ્રક્રિયા છે વૃદ્ધ વ્યક્તિની એ ક્રમિક રીતે ધીમી પડતી જાય છે અને સમયાંતરે જોઈએ તો બાળકમાં થાઇમસ છે એ વિકસિત જોવા મળે જ્યારે વૃદ્ધ વ્યક્તિમાં એનું કદ ક્રમિક રીતે ઘટતા ઘટતા લગભગ મૃત્યુ તરફ જાય એ વખતે એકદમ એકદ નહિવત જેવું રહ્યું હોય છે હવે આપણે એડ્રિનલ ગ્રંથિનો ખ્યાલ મેળવીએ હવે એડ્રિનલ ગ્રંથિ જે છે એનું સ્થાન ક્યાં છે તો ખાસ કરીને આ જે કિડનીનો જે ભાગ છે મૂત્રપિંડનો એને વૃકાકાર તરીકે આપણે ઓળખીએ છીએ અથવા રાજમાનો જે કલર છે કઠોળ બરાબર છે એના જેવો એનો કલર છે અને એના ઉપરના ભાગમાં અગ્ર ભાગ કહી શકે શીર્ષ પ્રદેશ કહી શકાય એટલે ટોચનો ભાગ કહી શકાય એમ અગ્રસ્ત ભાગ તો ત્યાં એડ્રિનલ ગ્રંથિ આવેલી છે હવે એ એડ્રિનલ ગ્રંથિનો વિગતવાર આપણે પરિચય મેળવીએ તો આપણા શરીરમાં પ્રત્યેક મૂત્રપિંડના અગ્ર ભાગે એક એક એમ એક જોડ એડ્રિનલ ગ્રંથિઓ આવેલી છે હવે આ જે એડ્રિનલ ગ્રંથિ છે એ બે પ્રકારની પેશીઓથી બનેલી છે જેને કેન્દ્રમાં આવેલી પેશીને એડિનલ મજ્જક એટલે આ વચ્ચેનો જે ભાગ રહ્યો તે અને બહારની બાજુ આવેલી પેશીને એડિનલ બાહ્યક એટલે કોર્ટેક્સ અને મેડ્યુસા એવા બે શબ્દોથી આપણે એને ઓળખતા હોઈએ છીએ આ એનો આડછેદ લીધેલો છે અહીંયા હવે ખાસ કરીને એ કયા અંતસ્ત્રાઓ પેદા કર્યા છે તો એને ધ્યાનમાં લઈએ તો એડ્રેનલ મજ્જકનો જે ભાગ છે એ એડ્રિનાલિન અથવા તો એપિનેફ્રિન અને નોર એડ્રિનાલિન અથવા તો નોર એપિનેફ્રાઇન તરીકે ઓળખાતા બે અંતસ્ત્રાવોનું એ સ્ત્રાવ કરે છે મિત્રો આ એડ્રેનાલિન અને નોર અથવા એપિનેફ્રાઇન અને નોર એપિનેફ્રાઇન ખાસ કરીને આનો પ્રકાર પૂછવામાં આવે તો અંતસ્ત્રાવો ત્રણ પ્રકારના હોય ખાસ કરીને સ્ટીરોઈડ પ્રકારના પેપ્ટાઇડ પ્રકારના અને એક કેટેકોલામાઇન્સ તરીકે ઓળખાય છે આ કેટેકોલામાઇન્સ એ પરીક્ષાની દૃષ્ટિએ તમારે યાદ રાખવું જરૂરી છે કારણ કે મોટાભાગે સ્ટીરોઇડ કે પેપ્ટાઇડ પ્રકારના અંતઃસ્ત્રાવમાંથી જ સ્ત્રાવો ઓળખાતા હોય છે હવે વિશેષ જોઈએ તો એડ્રેનાલિન અને નોર એડ્રેનાલિન એક ઝડપથી કોઈપણ પ્રકારની તણાવની સ્થિતિને પહોંચી વળવા તેમજ સંકટ સમયે ઉત્પન્ન થતો હોય છે હવે આવી પરિસ્થિતિનું નિર્માણ ક્યારે થાય તો કે ખાસ કરીને જ્યારે વ્યક્તિ ફ્લાઇટ એન્ડ ફાઇટ અથવા લડોયા ભાગોની પરિસ્થિતિમાં મુકાય ત્યારે આનું વિશેષ ઉદાહરણ તમને આપું દાખલા તરીકે ભારતીય સૈનિકોએ સર્જિકલ સ્ટ્રાઇક કરી ત્યારે એક અલગ જોશથી સર્જિકલ સ્ટ્રાઇક માટે જોડાણ હશે તો એ વખતે એના શરીરના અંતઃસ્ત્રાવનું પ્રમાણ કંઈક વિશેષ હશે તમે માનો કે ક્રિકેટ મેચ જોતા હોશો તો છેલ્લી ઓવરોમાં બહુ એવી પરિસ્થિતિનું નિર્માણ થાય કે ભાઈ આટલા રનનો ટાર્ગેટ પૂરું કરવાનો છે આટલા દડા બાકી છે તો જે બેટિંગ કરે છે એ ખેલાડીને એવું છે કે મારે કોઈ પણ ભોગે આટલા રન તો કરવા જ છે જ્યારે એની સામે બોલિંગ કરે છે એક ખેલાડીને એવું છે કે હું પ્રત્યેક દડો એવો નાખું કે જેમાંથી એક પણ રન સામેનો વ્યક્તિ કરી ના શકે તો બંનેની અંદર પરિસ્થિતિ આ આ પ્રકારના અંતસ્ત્રાવોની થાય છે અથવા વ્યક્તિ ક્યારેક ગુસ્સામાં આવે છે આવેશમાં આવે છે ત્યારે એના શરીરમાં કેટલાક ફેરફારો આપણે જોતા હોઈએ છીએ જેમ કે ખાસ કરીને જોઈએ કે લડોયા ભાગોની સ્થિતિ છે એની અંદર શું થાય છે ખાસ કરીને અંતસ્ત્રાવો ચપળતા આંખની કીકી પોળી થવી રૂવાટા ઊભા થવા સ્પર્શો થવું વગેરેમાં વધારો કરે છે દાખલા તરીકે કોઈ વ્યક્તિ ગુસ્સો થાય છે તો એની આંખો જે છે એ દાખલા તરીકે તમે ક્લાસમાં કંઈક ડિસ્ટર્બન્સ ઊભું કરો છો તો તમારા ટીચર છે એ ક્યારેક મોઢાથી સૂચના નહીં આપે પણ એની આંખ ઉપરથી તમને ખબર પડી જશે કે હવે સાહેબ ગુસ્સામાં છે અથવા ક્યારેક બોલે છે તો નોર્મલી તમારી સાથે જે વાતચીત કરે છે અને ઠપકો આપતા હોય ત્યારની પરિસ્થિતિ તમે જોજો તો તમને કંઈક અલગ અનુભૂતિ થશે તો મારું કહેવાનું એ છે કે ત્યાર પછી ગભરામણ થવી ત્યારે રૂવાટા ઊભા થાય છે અથવા કોઈ એવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે કે ત્યારે રૂવાટા ઊભા થઈ જાય છે કોઈ દ્રશ્ય એવું જુઓ છો તમે અથવા ગભરાટની પરિસ્થિતિમાં દુઃખની પરિસ્થિતિમાં ક્યારેક વિશેષ પરશવવાનું પ્રમાણ શરીરમાં વધતું જોવા મળતું હોય છે ખાસ કરીને બંને અંતસ્ત્રાવો જે છે એ હૃદયના સ્પંદનમાં તેમાં સંકોચનની ક્ષમતા અને શ્વસનના દરમાં વધારો કરે છે દાખલા તરીકે કોઈ વ્યક્તિ ઝઘડે છે ત્યારે તમે જુઓ તો નોર્મલી આપણે આરામની અવસ્થામાં હોય અથવા હળવા મૂળમાં હોઈએ ત્યારે મનુષ્યના હાર્ટ બીટ છે એની સ્થિતિ અને જ્યારે વ્યક્તિ ગુસ્સામાં હોય અથવા ડરેલો હોય એ વખતે એના હાર્ટ બીટ ઉપર સીધી અસર પડે છે વિશેષ એ છે કે હૃદયના સંકોચનની ક્ષમતાઓ છે અને શ્વસન દરનો વધારો તો વ્યક્તિના શ્વાસોશ્વાસ એ ઝડપી થાય તમે ક્યારેક એની નાકને જોજો ગુસ્સે થયેલા વ્યક્તિને તો એના નસકોરા જે છે એ જરૂરિયાત કરતાં વધારે સંકોચાતા હશે અને ફૂલતા હશે તો ગુસ્સામાં રહેલી વ્યક્તિ ક્યારેક શું બોલે છે કઈ પરિસ્થિતિનું નિર્માણ થવાનું છે એનો એને ખ્યાલ હોતો નથી તો ખાસ કરીને આ લડો આ ભાગોની જે સ્થિતિ છે એના પાછળ આ અંતસ્રાવની સ્થિતિ બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે ત્યાર પછી કેટેકોલામાઈન પણ ગ્લાયકોજનના વિઘટનને પ્રેરી રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારે છે એટલે તમે જોજો ગુસ્સે થયેલા વ્યક્તિ કે કોઈ એક ટાર્ગેટ એચિવ કરીને વ્યક્તિ બેસે છે ત્યારે એના શરીરમાં થકાન મહેસૂસ થાય છે ગ્લુકોઝનું પ્રમાણમાં ફેરફાર થયેલો તમે જોઈ શકો છો ખાસ કરીને એની સાથે સાથે લિપિડ અને પ્રોટીનના વિઘટનને પણ આ ઉત્તેજી દેતો હોય છે એટલે ઝઘડેલો માણસ ઝઘડો છે પાંચ મિનિટ સાત મિનિટ ગુસ્સો એ વ્યક્તિને થકવી નાખે છે પણ તમે જોજો કે વ્યક્તિ હસતો રહે છે તો વધુ લાંબા સમય સુધી એ કલાકોના કલાકો કામ કરે છે પણ જે લોકો સ્ટ્રેસ અનુભવે છે કોઈ ટ્રાફિકમાંથી પસાર થયેલા ડ્રાઈવરને તમે જુઓ અથવા કોઈ ગુસ્સામાં આવેલી વ્યક્તિને તમે જુઓ તો તમને એના ચહેરા ઉપર આ અંતઃસ્ત્રાવની અસરો સીધી રીતે વંચાશે હવે એડ્રેનલ બાહ્યક છે એને ત્રણ સ્તરોમાં વિભાજીત કરવામાં આવે છે ખાસ કરીને ઝોના રેટ્યુક્યુલર્સ સૌથી અંદરનું સ્તર છે ઝોના ફેસિક્યુલેટા એ મધ્યભાગનું સ્તર છે અને ઝોના ગ્લેમરોલોસા એ સૌથી બહારના સ્તર તરીકે ઓળખાય છે આપણે અહીંયા આકૃતિ હમણાં જોઈએ છે તો તમને ખ્યાલ આવશે કે આ જે પહેલી બાબત છે એ એનો છેદ લીધેલો છે આ કોટેક્સ મેડ્યુસા આ બધા ભાગો એની અંદર છે અને એમાંથી એક પોર્શન તમે ઉપરથી નીચે તરફ આપણે જોઈએ તો આ ગ્લેમર્સનો ભાગ છે આ ફેસિક્યુલેટાનો ભાગ છે અને આ રેટિક્યુલર્સનો ભાગ છે અને આ મેડ્યુલ તો બહારથી અંદરની તરફ તમે જાઓ છો તો અહીંયા અલગ અલગ ત્રણ ભાગોમાં એ વહેંચાયેલું તમને જોવા મળે આ માઇક્રોસ્કોપિક સેક્શન છે એનો બરાબર અને પેલો ટીએસ સેક્શન છે ખાસ કરીને એડ્રિનલ બાહ્યક ઘણા અંતસ્ત્રાવોનો સ્ત્રાવ કરે છે સામાન્ય રીતે એને કોર્ટિકોઇડ્સ તરીકે ઓળખવામાં આવે છે કોર્ટિકોઇડ્સ જે છે એ કાર્બોહાઈડ્રેટ એટલે કે કાર્બોદિતના ચાયાપચય પછી સાથે સંકળાયેલા છે અને કાર્બોદિત સાથે સંકળાયેલું હોય એટલે ગ્લુકોઝ એની સાથે જોડાયેલું હોય અને કોર્ટિકોઇડ તરીકે એને ઓળખવામાં આવે છે આપણા શરીરમાં કોર્ટેસોલ છે એ મુખ્ય કોર્ટિકોઇડ્સ તરીકે ઓળખાય છે કોર્ટિકોઇડ્સ આપણા શરીરમાં પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સના સંતુલનનું નિયંત્રણ કરે છે તેને મિનરલો કોર્ટિકોઇડ્સ તરીકે ઓળખવામાં આવે છે વ્યક્તિમાં ખાસ કરીને પાણીની ઉણપ જ્યારે સર્જાતી હોય અથવા બીમારીની સમસ્યા હોય ડાયરિયાનો પ્રશ્ન હોય રણપ્રદેશની અંદર પાણીનો પુરવઠો ખૂટી પડ્યો હોય ત્યારે આ બધા અંતસ્ત્રાવોની ક્રિયાશીલતાનો આપણને પરિચય મળે છે ખાસ કરીને બીજો એક અંતસ્ત્રાવ છે આલ્ડોસ્ટેરોન આપણા શરીરનું એ મુખ્ય મિનરલ કોર્ટિકોઇડ છે એટલે મિનરલ એટલે ખનિજ તત્વોનું જે પ્રમાણ છે એની સાથે એ જોડાયેલો છે ખાસ કરીને કોર્ટિક સોલ છે એનું કાર્ય જોઈએ તો એ કોષમાં પ્રોટીનનું વિઘટન કરે છે અને એમિનો એસિડને રુધિરમાં મોકલવાનું કાર્ય કરે છે એટલે સામાન્ય રીતે કઠોળયુક્ત આહાર લઈએ છીએ આપણે તો એમાંથી આપણને પ્રોટીનની પ્રાપ્તિ થાય છે અને પ્રોટીનનું સંપૂર્ણ રીતે પાચન થઈ જાય તેમાંથી એમિનો એસિડ બને છે અને એના કારણે રુધિરમાં એમિનો એસિડનું પ્રમાણ વધે છે ખાસ કરીને નાના બાળકો વધુ પ્રોટીન ખાય છે તો એના માટે ઉપયોગી છે પણ જે વ્યક્તિને કિડનીના પ્રશ્નો શરૂ થાય છે તો એવા વ્યક્તિમાં પ્રોટીનયુક્ત આહાર એ ડૉક્ટરના એનો કોઈ જ નક્કી કર્યો હોય પર ડે કેટલું પ્રોટીન શરીરમાં જવું જોઈએ એને આધારિત જો એ આહાર લે તો કિડની ઉપર એની જે દબાણ આવવું જોઈએ અથવા તો જે લોડ પડે છે એ ઓછો પડે ખાસ કરીને સોજાનો એ પ્રતિકારક તરીકે ઓળખાય છે તે ડબલ્યુબીસીની ભક્ષણ પ્રવૃત્તિને ધીમી કરે છે માસ્ટકોષની સંખ્યા ઓછી કરે છે ઇસ્ટેમાઇનનો સ્ત્રાવ ઓછો કરે છે અને તે સોજા પ્રતિકારક અસર પેદા કરવાનું કાર્ય કરે છે તેને રોગપ્રતિકારક તરીકે પણ ઓળખવામાં આવે છે એન્ટીબોડીનું સંશ્લેષણ ઘટાડવાનું કાર્ય કરે છે તે કોર્ટિસોલ એલર્જીની સારવારમાં વપરાય છે અને તેનો ઉપયોગ અંગ પ્રતિરોપણ શસ્ત્રક્રિયામાં થાય છે દાખલા તરીકે કોઈ વ્યક્તિની કિડનીને ચેન્જ કરી છે તો આપણું શરીર પ્રજાત પ્રોટીનને ઓળખે છે તો પ્રજાત પ્રોટીન સમજીને આપણા શરીરના કોષો એ જે તે વ્યક્તિએ અંગદાન લીધું છે કિડનીનું તો એના ઉપર એટેક કરી દેશે તો એવું ન થાય એટલા માટે એને અગાઉ કેટલીક સારવાર આપવાની જરૂરિયાત પડે છે તો એ બાબત એની સાથે સંકળાયેલી છે ગ્લુકોકોટિકોઇડ્સ એ ગ્લુકો નિયોજિયોનોસિસ લિપોલાઇસિસ અને પ્રોટીયોલાઇસિસને ઉત્તેજવાનું કાર્ય કરે છે લાઇસનો મતલબ થાય તોડવું ખાસ કરીને કુષીય ગ્રહણ ક્ષમતા અને એમિનો એસિડના વપરાશને અવરોધે છે એટલે જરૂરિયાત મુજબ એ કામ કરવાની પ્રક્રિયાને અટકાવે છે કોર્ટિસોલ હૃદ પરિવર્તન પરિવહન તંત્ર છે હૃદય અને રુધિરાભિસરણ તંત્રની જાળવણી ઉપરાંત મૂત્રપિંડના કાર્યોની જાળવણી પણ કરે છે એટલે ઘણી વખત એવું થાય કે લિપિડનું પાચન થવું જોઈએ કે પ્રોટીનનું બંધારણ તૂટવું જોઈએ એ પ્રક્રિયા યોગ્ય રીતે ન થાય તો શરીર ફેટી એસિડ અને ગ્લિસરોલ છે અથવા એમિનો એસિડની તંગી અનુભવવાની શરૂઆત કરે અથવા બિનજરૂરી રીતે પ્રોટીન અથવા લિપિડનું પાચન શરૂ થઈ જાય તો પણ શરીર માટે નુકસાન કરતા છે ખાસ કરીને ગ્લુકોકોર્ટીકોઇડ્સમાં ખાસ કરીને કોર્ટેસોલ એન્ટી ઇન્ફ્લામેટરી પ્રતિદાહક અસર પ્રેરવાનું કાર્ય કરે છે અને રોગપ્રતિકારકતાને અવરોધે છે તેમજ કોર્ટેસોલ એ રક્તકણના એટલે કે આરબીસીના ઉત્પાદનને ઉત્તેજે છે હવે ઇન્ફ્લામેટરી અસર આવે શરીરની અંદર એ પ્રતિદાહક અસર તરીકે ઓળખાય છે બીજું આલ્ડોસ્ટેરોન જે છે એ મુખ્યત્વે મૂત્રપિંડ નલિકા પર અસર કરી સોડિયમ અને પાણીના પુનઃ શોષણ તેમજ પોટેશિયમ અને ફોસ્ફેટ આયનના ઉત્સર્જનને ઉત્તેજે છે શરીરમાં હંમેશા સોડિયમનું પ્રમાણ વધઘટ થાય એટલે વ્યક્તિ ઉપર એની સીધી અસર પડે છે વ્યક્તિને ચક્રાવવાની શરૂઆત થાય સમતુલનપણું ગુમાવવાની શરૂઆત થાય અથવા આ શારીરિક નબળાઈ વર્તાતી હોય એવું એ ફિલિંગ કરે છે આમ આલ્ડોસ્ટેરોન છે એ ઇલેક્ટ્રોલાઇટ્સ દેહજળનું પ્રમાણ એટલે કે બોડી ફ્લુઇડ વોલ્યુમ છે આશ્રુતિ દાબ અને રુધિર દાબને જાળવી રાખવામાં મદદરૂપ છે આશ્રુતિનો ચેપ્ટર તમે પહેલાં અગાઉ ભણ્યા છો એટલે તમને ખબર હશે કે કોષમાં પાણીનું પ્રમાણ વધઘટ થવાની પ્રક્રિયા આશ્રુતિ બહિરાશ્રુતિ આઇસોટોનિક હાઇપોટોનિક હાઈપોટોનિક શબ્દોથી તમે માહિતગાર હશો જ ત્યારબાદ એડિનલ બાહક દ્વારા અલ્પ માત્રામાં એન્ડ્રોજેનિક સ્ટીરોઇડ અંતસ્ત્રાવ પણ સ્ત્રવતા હોય છે જેની અસર ખાસ કરીને યૌવન આરંભ દરમિયાન શરીર પરના વાળ પ્યુબિક હેર અને ચહેરાના વાળ ફેસીયલ હેરની વૃદ્ધિમાં મહત્ત્વનો ભાગ ભજવે છે દાખલા તરીકે પ્યુબિક હેર એટલે સ્ત્રીઓનો જે યોનિમાર્ગ છે અને એનો નાભી વચ્ચેનો જે પ્રદેશ છે એમાં વાળની ઉત્પત્તિ થવી એ પ્યુબિક હેર તરીકે આપણે ઓળખીએ છીએ અને પુરુષોની અંદર દાઢીમૂંછનો આવિષ્કાર થવો અથવા પુરુષની છાતી ઉપરના જે વાળ ઉગવાની જે પ્રક્રિયા છે એ એને આભારી છે એડિનલ બાહેક દ્વારા અંતસ્ત્રનું ઓછું ઉત્પાદન એ કાર્બોદિતના ચયાપચયમાં ફેરફાર પ્રેરે છે જેને કારણે અતિશય નબળાઈ અને થાક લાગે છે જેને એડિસન્સ રોગ તરીકે ઓળખાતા રોગ તરફ દોરી જાય છે મેં તમને અગાઉ કીધું એમ કે કાર્બોદેટ જે છે એનું પાચન થાય તો એમાંથી ગ્લુકોઝ મળે અને ગ્લુકોઝ તમે આગળના પાઠમાં ભણ્યા હશો શ્વસનવાળા પાઠમાં કે જે ગ્લાયકોલિસિસ અને ક્રેપ્સ ચક્ર આડત્રીસ એટીપીના નિર્માણની જે પ્રક્રિયા છે પણ ગ્લુકોઝનું દહન યોગ્ય રીતે ન થાય અથવા શરીરને જે જરૂરિયાત મુજબની એટીપી ન મળે તો શરીરના ઘણા બધા કાર્યો અટકી જતા હોય છે ખાસ કરીને એડિસન્સ રોગ જે છે અહીંયા એક આકૃતિ મૂકી છે તમે જુઓ છો કે વ્યક્તિના ચહેરા ઉપર અસર આવવાની શરૂઆત થાય છે એની સ્કીન છે એના ઉપર અસર આવવાની શરૂઆત થાય છે ખાસ કરીને આખા શરીર ઉપરની જો અસરો જોઈએ આપણે તો ડિહાઇડ્રેશન પાણી ગુમાવવાની પ્રક્રિયા થાય છે પછી અહીંયા લખ્યું છે કે સોડિયમ અને પોટેશિયમનું જે પ્રમાણ છે એ વધઘટ થાય તો સોડિયમ લેવલ વધી જાય કે ઘટી જાય કે પોટેશિયમનું લેવલ જરૂરિયાત કરતાં વધઘટ થાય તો શરીર ઉપર એની ચોક્કસપણે અસર તો આવતી જ હોય છે મેં તમને કીધું કે સોડિયમના લેવલમાં ફેરફાર થાય એટલે વ્યક્તિને ચક્કર આવવાની પ્રક્રિયા જે છે થાક લાગે છે અથવા ઢીંચણનાથી નીચેના જે ભાગો છે એમાં સતત દુખાવો પ્રેરાય છે વ્યક્તિ પોતે સમતોલન પણ જાળવી શકતો નથી એની ચામડી ઉપર વિશિષ્ટ પ્રકારના સ્પોટિંગ આવવાની શરૂઆત થાય છે એટલે કે વ્હાઇટ કલરના જે ડાક બનવાની શરૂઆત થાય છે એ ક્યારેક આ રોગ પણ એની પાછળનું કારણભૂત હોય છે બીજું વૃદ્ધાવસ્થા તરફની જે નિશાની છે એ એવું તમને અહીંયા દ્રશ્ય લાગે છે તો વ્યક્તિ ખરેખર વૃદ્ધ ના થયો હોય તો પણ વૃદ્ધ ન થયો હોય તો પણ વૃદ્ધત્વ આવી ગયું હોય એવો એ અહેસાસ કરે છે ખાસ કરીને એનું વેઇટ લોસ થવાની પ્રક્રિયા જે છે અથવા એની માનસિક સ્થિતિ છે એ પણ ડિસ્ટર્બ થવાની શરૂઆત થતી હોય છે તો મિત્રો આપણે પહેલા ભાગની અંદર કુલ મળીને અંતસ્ત્રાવોની અસરોને આપણે ચર્ચામાં લીધી ગ્રોથ હોર્મોન્સથી શરૂ કર્યું હતું અને એડનિરલ ગ્રંથિ સુધી આપણે પહેલા ભાગની અંદર ચર્ચા કરી મિત્રો અહીંયા ગ્રોથ હોર્મોન્સનો તમને જનરલી ખ્યાલ હોવો જોઈએ કે વધુ પડતો સ્ત્રાવ એ પણ સામાન્ય રીતે નુકસાન કરતા છે ઓછો સ્ત્રાવ એ પણ નુકસાન કરતા છે પણ ગ્રોથ હોર્મોન્સનું પ્રમાણ કેટલું હોવું જોઈએ તો વિશ્વના સાતેય ખંડોને ધ્યાનમાં લઈએ તો કેવું ભૌગોલિક સ્થિતિ છે તમે વેસ્ટ ઇન્ડિઝના ખેલાડી તમે જોશો કે ઓલિમ્પિકની અંદર રમતા ખેલાડી જોશો તો સરેરાશ એમની ઊંચાઈ બાસ્કેટબોલના ખેલાડીઓને તમે જોશો તો એમના કદ અને રચના જુઓ એની સામે એશિયન કન્ટ્રીના કેટલાક જે લોકો છે એની સરેરાશ ઊંચાઈ છ ફૂટ કરતાં પણ ઓછી છે તો હવે કોનું પ્રમાણ ક્યાં ગણવું એ બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે પણ સામાન્ય એટલું કહી દઉં કે ગ્રોથ હોર્મોન્સ સરેરાશ ભારતીય લોકો છે તો સરેરાશ એની ઊંચાઈ છે પાંચથી છ ફૂટ એ એવરેજ ઊંચાઈ તરીકે આપણે જે લશ્કરમાં કે પોલીસમાં જે ભરતી થાય છે એની ઊંચાઈ એ પ્રમાણસરની છે અતિશય વધે છે તો પણ નુકસાન કરતા છે ગ્રેટ ખલી જેવા વ્યક્તિત્વ તમે જુઓ તો એની સામે સર્કસમાં જોકર તરીકે કામ કરે છે એવા વ્યક્તિને તમે જુઓ તો આ બધી બાબતો ગ્રોથ હોર્મોન્સની છે સોમેટોસ્ટિનિનને પણ સાથે સાથે જોડાઈ લેવું જોઈએ ડેલ્ટા કોષો સાથે એ જોડાયેલો છે ત્યાર પછી બીજી જે ગ્રંથિઓ આવી અંતસ્ત્રાવોની જે વાત આવી કે એસીટીએચ આવ્યો કે એફએસએચ આવ્યો કે એલએચ આવ્યો એ જાતીય પણ આ સાથે જોડાયેલો છે મનો કે સ્ત્રી અને પુરુષના જાતીય લક્ષણોમાં જે ફેરફાર થાય છે બાળક જન્મે છે ત્યારે શુક્રપિંડને અન્નપિંડ લઈને જન્મ્યું છે પણ એની ક્રિયાશીલતા તો પુખ્તતા પ્રાપ્ત થઈ ત્યારે થાય છે મતલબ શુક્રકોષનું ઉત્પાદન બાળકમાં શુક્રપિંડ તો જન્મની સાથે જ છે કે અન્નપિંડ છે એની સાથે અંડકોષનું ઉત્પાદન તરત તો થતું જ નથી ને એ ક્યારે થાય છે તો જ્યારે એ મેચ્યોરિટીમાં આવે છે પુખ્તતામાં આવે છે તો આ બધા વિશેષ અંતઃસ્ત્રાવો જે છે એ વાત આપણે અહીંયા કરી છે અને હવે સેકન્ડ ભાગની અંદર આપણે બાકીના અંતસ્ત્રાઓ વિશેની વિશેષ ચર્ચા કરીશું આભાર